પાટડીમાં સુરજમલજી હાઈસ્કૂલમાં ઠાકોર સમાજ વેલનાથી યુવક પ્રગતિ મંડળ આયોજિત નવમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 20 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં ઠાકોર સમાજના અનેક લોકોએ યથાશક્તિ દાન આપ્યું હતું, તેમજ કેટલાક લોકોએ દરેક કન્યાઓને કર્યાવરમાં વાસણથી લઈને સોના સુધીની ભેટ આપી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, દસાડાના ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી, મૌલેશભાઈ પરી, કમલેશભાઈ ઠાકોર, પીઆઈ અમદાવાદ સહિત તમામ પક્ષના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેઓનું સમાજના આગેવાનો દ્વારા ફૂલહાર અને સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પધારેલ મહાનુભાવોએ સમાજમાંથી વ્યસન મુક્તિ, કુરિવાજો બંધ કરવા માટે હાકલ કરી હતી. સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ સમાજના યુવકો અને યુવતીઓને ઉચ્ચ અભ્યાસ કરી શિક્ષણ મેળવી સમાજને ઉપયોગી થવાની પણ વાત કરી હતી. સમૂહ લગ્નને સફળ બનાવવા સમાજના તમામ લોકોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો. નામ ઉમિયા છે. આજે મારા લગ્ન સમૂહ લગ્નમાં થયા છે. સમૂહ લગ્નમાંથી અમને કર્યાવર મળ્યો છે, ખૂબ સારો. બધી છોકરીઓના સમૂહમાં લગ્ન થાય એ સારું. જય વેલનાથ. વેલનાથ પ્રગતિ મંડળ પાત્રી દ્વારા આયોજિત નવમા લગ્નોત્સવમાં સમાજના જુદા જુદા આગેવાનો ભેગા થઈને નવ દંપતીને આશીર્વાદ આપ્યા, તથા ભવિષ્યમાં NTDNTનો મહત્તમ લાભ આપણા સમાજને મળે અને ભવિષ્યમાં આવું ને આવું એક સંકુલ શિક્ષણનું પાટડી તાલુકામાં ઊભું થાય એવું સૌએ આહ્વાન કર્યું, તે બદલ સર્વ પાટડી ઠાકોર સમાજ વતી ખૂબ ખૂબ આભાર. જેવેલા યુવક પ્રતિનિધિ મંડળ પાટડી આયોજિત નવમો સમૂહ લગ્ન થયો, જેમાં અમારી ટીમ પ્રમુખ શ્રી ગોગીભાઈ, સતીશભાઈ, ગોપાલભાઈ ડૉક્ટર, નવઘણભાઈ, તમામ મિત્રો બજાણાથી તમામ મિત્રોએ ખૂબ સાથ સહકાર આપેલો છે. ગંગારામભાઈ અધ્યક્ષ એ પણ આટલી ઉંમરે અમારી સાથે હાલી શકતા નથી, છતાં પણ એની અમારી સાથે આની અંદર જોડાયેલા રહે છે. અહીંયા નવમા સમૂહ લગ્નની અંદર અમારા દાતા તરફથી દરેક વસ્તુઓ મેળવવા માટે પ્રયત્ન કર્યો અને દરેક દાતાએ વસ્તુ આપેલી છે, જેમાં અમારા વિષ્ણુભાઈ પાનેતરના દાતા છે, એમાં નાની મોટી વસ્તુઓ દાતા તરફથી મળેલી છે. અને આમ સમાજના સહકારથી અમે આ સમૂહ લગ્નનું આયોજન વ્યવસ્થિત રીતે કરી શકીએ છીએ. અને આનો હેતુ એક જ કે જે સમાજની અંદર દૂષણો હોય એ દૂષણોથી દૂર રહે અને એક બધા એકસાથે જોડાઈએ અને આની અંદર સમૂહ લગ્નની અંદર જોડાય એવી અપેક્ષા સાથે આ બધા સમૂહ લગ્ન સમાજના વિકાસ માટે સમૂહ લગ્ન કરીએ છીએ. દીપકસિંહ વાઘેલાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર.